हेलो डियर स्टूडेंट्स, वेलकम टू श्री श्रद्धा इंग्लिश मीडियम स्कूल ऑनलाइन क्लासेस स्टैंडर्ड 5 सब्जेक्ट गुजराती। तो आज आप पाठ 3 लालच खराब आदत छे पाठ आप समझे। ओपन योर टेक्स्ट बुक पेज नंबर 9। लालच खराब आदत छे। बधानो ध्यान टेक्स्ट बुक में। एक माणस पासे एक मरघी हती। ते मरघी दररोज सोनानू एक ईंडू आपती हती। एक माणस हतो तो तेनी पासे एक मरघी हती। ते दररोज सोनानू एक ईंडू आपती। आ ईंडू वेचीने ते पोताना परिवारनू गुजरान चलावतो हतो। ए मरघीनो एक ईंडू वेची, सोनानू ईंडू वेचीने ते पोतानू घर चलावतो हतो। एक दिवस ए माणसे विचार्यू કે આ મરઘી રોજ એક ઈંડું આપે છે, આ રીતે હું ક્યારેય ઝડપથી ધનવાન નહીં બની શકું। તો એ માણસ એકવાર વિચારે છે કે રોજ આ મરઘી એક ઈંડું આપે છે તો હું ક્યારેય પૈસાવાળો ધનવાન નહીં બની શકું। આ મરઘીને ચીરીને એકસાથે હું બધા ઈંડા કાઢીને તે ઈંડાને વેચી દઉં તો હું ઝડપથી ધનવાન બની શકું। તો એ માણસ કહે છે કે આ મરઘીને હું ચીરી નાખું, તેને મરઘીને મારી નાખું ચીરીને, તો એનામાંથી જે બધા ઈંડા હશે એ હું બહાર કાઢી નાખું અને પછી એને હું વેચી નાખું તો હું જલ્દી હું ધનવાન પૈસાવાળો હું બની જઈશ। તેણે મરઘીને ચીરીને મારી નાખી, તેમાંથી એક પણ ઈંડું નીકળ્યું નહીં। દરરોજ ને એક ઈંડું મળતું હતું, તે પણ બંધ થઈ ગયું। તે માણસ પસ્તાવા લાગ્યો। તો તે મરઘીને તેણે ચીરીને મારી નાખી, તેમાંથી એક પણ ઈંડું નીકળ્યું નહીં। દરરોજ ને દરરોજ એક ઈંડું મળતું હતું, તે પણ બંધ થઈ ગયું। તે માણસ ખૂબ જ પસ્તાવો, એટલે કે અફસોસ કરવો, તે માણસ ખૂબ અફસોસ કરવા લાગ્યો। પેજ 10, પેજ નંબર 10। આપણા ધાર્મિક પુસ્તકોમાં પણ કહેલું છે કે લોભ સરીખો કોઈ અવગુણ નથી। આપણા ધાર્મિક પુસ્તકો, જે ધર્મના પુસ્તકો છે, એમાં લખાણ પણ છે કે લોભ સરીખો કોઈ, લોભ જેવો કોઈ અવગુણ નથી। એટલે કે લોભ જેવો કોઈ અવગુણ નથી, લોભ ક્યારેય કરવો જોઈએ નહીં। લોભથી વિનાશ થાય છે, લોભ લાલચથી તમામ પ્રકારના પાપોનો જન્મ થાય છે। કોઈ પણ કાર્ય કે કોઈ પણ વસ્તુમાં કાંઈ પણ લોભ કરવો જોઈએ નહીં। જો લોભ તમે કરશો તો લોભથી તમારા જે તમારું કાર્ય હશે એ ક્યારેય સફળ થશે નહીં, અને લોભથી એક પાપોનો જન્મ પણ થાય છે। લોભી માણસને સમાજમાં પણ માન મળતું નથી, તેથી લોભ અને લાલચથી હંમેશા દૂર જ રહેવું જોઈએ। લોભી માણસને સમાજમાં, દુનિયામાં કંઈ માન મળતું નથી, તેને કોઈ સરખું બોલાવે નહીં, માન ન આપે, અને લોભ અને લાલચથી હંમેશા દૂર રહેવું જોઈએ। કોઈ પણ કાર્યમાં તમને કોઈ લાલચ આપે કે ના આ આમ કરીશ તો હું તને આ આમ આપીશ, તો એવું કોઈ દિવસ કરવું જોઈએ નહીં, કોઈ પણ લાલચમાં આવવું જોઈએ નહીં। હવે તેના શબ્દાર્થ આપણે સમજશું। શબ્દાર્થ દરરોજ, દરરોજ એટલે કે પ્રતિદિન, ધનવાન, ધનવાન એટલે કે પૈસાવાળો, લાલચ, લાલચ એટલે કે સ્વાર્થ, પરિવાર, પરિવાર એટલે કે કુટુંબ, અવગુણ, અવગુણ એટલે કે ખરાબ આદત। હવે તેની હું તમને એક્સરસાઇઝ સમજાવીશ। પ્રશ્નો છે, મરઘી શું આપતી હતી? તો જવાબમાં આવશે, મરઘી દરરોજ સોનાનું એક ઈંડું આપતી હતી। બીજું છે, તે માણસ પાસે કેટલી મરઘીઓ હતી? તો જવાબમાં આવશે, તે માણસ પાસે એક જ મરઘી હતી। પ્રશ્ન 3, તે માણસને મરઘીને કેમ મારી નાખી? જવાબમાં છે, તેને ધનની લાલચ થઈ અને એકસાથે ઈંડા મેળવવાની લાલચથી મરઘીને મારી નાખી। પ્રશ્ન 4, મરઘીના પેટમાંથી કેટલા ઈંડા નીકળ્યા? જવાબમાં છે, મરઘીના પેટમાંથી એક પણ ઈંડું ન નીકળ્યું। 5મો પ્રશ્ન છે, માણસે મરઘીને કેવી રીતે મારી નાખી? જવાબમાં છે, માણસે મરઘીને ચીરીને મારી નાખી। જોડકા જોડો, મરઘી તો સોનાનું ઈંડું, બીજું છે માણસ તો લાલચું,
ત્રીજું છે માણસે તો મરઘીનું પેટ ચીર્યું. ચોથું છે લોભ સમાન તો અવગુણ નહીં. નીચેના આપેલ શબ્દોના વિરોધી શબ્દો લખો. લોભ તો ઉદાર, પૈસાવાળું તો ગરીબ, અવગુણ તો દુર્ગુણ, ઝડપથી તો ધીમેથી. હવે ખરા ખોટા છે. પહેલું છે તમે હંમેશા બધાને મદદ કરો છો તો સાચું. બીજું છે કોઈની વસ્તુ તમને જૂટવી લેવાનું ગમતું નથી તો ખોટું. ત્રીજું છે અંધજનોને રસ્તો ઓળંગવામાં તમે મદદ કરો છો તો સાચું. ચોથું છે તમારી દરેક વસ્તુ તમે વ્યવસ્થિત મૂકો છો તો સાચું. પાંચમું છે મમ્મી પપ્પાની વાતને તમે માનતા નથી તો કે ખોટું. અહીંયા આપણો પાઠ આ ત્રણ પૂરો થાય છે. તો તમને બધાને પાઠ સમજાઈ ગયો હશે, શબ્દાર્થ એક્સરસાઇઝ બધું સમજાઈ ગયું હશે. તો ફરીથી તમે પાઠ શબ્દાર્થ અને એક્સરસાઇઝ ફરીથી એકવાર વાંચશો. થેન્ક યુ.